મિત્રો તો તો આપણે આપણે આપણા આગળના શરૂ કરીએ એમાં આજે ચેપ્ટર બે વિશે અભ્યાસ કરવાના છીએ ચેપ્ટર બે એટલે જૈવિક વર્ગીકરણ જેનું ઇંગ્લિશમાં નામ થાય છે બાયોલોજીકલ ક્લાસિફિકેશન બરોબર તો આમાં કુલ એકસો છપ્પન એમ સીક્યુ છે એટલે કે નીટની દૃષ્ટિએ આ આઈ એમ પાઠ છે જેને આપણે કરવો ભૂલશો નહીં બરોબર છે તો આપણે શરૂ કરીએ પહેલો પ્રશ્ન ખૂબ જ ધ્યાન આપજો નીટમાં આમાંથી અત્યાર સુધી મેં એકસો છપ્પન એટલે કે દર વર્ષે તકરીબન ચાર એમ સીક્યુ આ પાઠના હોય જ છે અને એ તમને સોળ માર્ક્સ અપાવી શકે છે અને જો તમે એ અટેમ્પ્ટ કરો અથવા તો ખોટો પડે તો યાદ રાખો નેગેટિવ સિસ્ટમ પ્રમાણે એ તમારા વીસ માર્ક માઇનસ પણ કરાવી શકે છે તો આ પાર્ટ નીટની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે તો આપણે બરાબર ધ્યાન આપીશું તો ચાલો શરૂ કરીએ આપણે તો પહેલો પ્રશ્ન ઓફ ધ ફોલોઇંગ આર ફાઉન્ડ ઇન એક્સ્ટ્રીમ સ્લેન કન્ડિશન્સ એટલે કે નીચેનામાંથી એવા કઈ પ્રાણીઓ છે કે જે વિષમજનક પરિસ્થિતિઓમાં જોવા મળે છે બરાબર તો એવા પ્રાણીઓ આપણે શોધવાના છે કે જે ખરેખર અસામાન્ય જગ્યાઓ પર જીવંત જોવા મળે છે જેમ કે ગરમ પાણીના ઝરા હોય તપતું રેગિસ્તાન હોય બરાબર છે એવા બધા ઇલાકામાં જો કોઈ જીવતા હોય તો એ છે આર્કી બેક્ટેરિયા બરાબર એટલે આપણો જવાબ બનશે ડી આર્કી બેક્ટેરિયા બરાબર એ મેં લખ્યું છે વિષમજનક તો જોઈએ આપણે આર્કી બેક્ટેરિયા જે છે એ પોતાની મજબૂત કોષ દીવાલ બરાબર તમે ભણ્યા હશો કે વિશિષ્ટ પ્રકારની એવી કોષ દીવાલ છે કે જે એને આવા વિષમજનક પરિસ્થિતિમાં જીવવા માટે મદદ કરે છે બરાબર તો આપણો ફાઇનલ આન્સર રાઈટ આન્સર ડી થશે આર્કિબેક્ટેરિયા બેક્ટેરિયા હવે આપણે આપણા બીજા પ્રશ્ન તરફ જઈએ તો વિરોઇડ્સ ડિફર ફ્રોમ વાયરસ ઇન હેવિંગ એટલે કે વિરોઇડ્સ જે છે એક અલગ સજીવ જે છે વાયરસ જેવા વાયરસથી થોડાક નાના આવે છે બરાબર છે એ વિરોઇડ્સ વાયરસથી કયા બાબતે જુદા પડે છે એ આપણે અહીંયા કહેવાનું છે બરાબર તો આપણે જોઈએ ડીએનએ મોલિક્યુલ્સ વિથાઉટ પ્રોટીન કોટ બરાબર છે આપને ખબર જ છે કે વિરોઇડ્સની અંદર જે પ્રોટીનનું બાહ્ય આવરણ જોવા મળે છે જે વાયરસમાં જોવા મળે છે પ્રોટીનરૂપી બાહ્ય આવરણ પરંતુ વિરોઇડ્સમાં જોવા મળતું નથી એટલે કે વિથ પ્રોટીન કોઇટ એટલે કે આવરણ સાથે બંને એમસીક્યુ ખોટા પડે બજાર એ અને સી બરાબર છે તો એમાં ડીએનએ અને આરએનએ આ બે જ વસ્તુ જુદી છે બાકી વિધાઉટ પ્રોટીન કોટ એ સાચું છે એટલે કે પ્રોટીનની દિવાલ ધરાવતા નથી વિરોઇડ્સ બરાબર તો જો એમાં ડીએનએ આ હોય કે આરએનએ હોય તો આપને સૌને ખ્યાલ છે કે વિરોઇડ્સની અંદર આરએનએ હોય છે બરાબર છે તો આરે અને પ્રોટીન દીવાલ નથી એ માટે સી ઓપ્શન જે છે એ ખરો બનશે બરાબર છે તો આપણે આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ સી ઇઝ અ કરેક્ટ આન્સર આપણે આગળ વધીએ તો ચોથો ક્વેશ્ચન લઈએ આપણે પહેલાં વિચ ઓફ ધ ધોલોઈંગ કોમ્પોન્ટ્સ પ્રોવાઈડ્સ સ્ટીકી ચેરેક્ટર્સ ટુ ધ બેક્ટેરિયલ શેર બરાબર બરાબર ધ્યાન આપજો આનો અનુવાદ થાય છે કે નીચેનામાંથી કયો પદાર્થ કઈ વસ્તુ એ બેક્ટેરિયાના કોષને ચીકણું બનાવે છે બરોબર છે ચીકણાતાપણું પ્રદાન કરે છે બરોબર છે તો આપણે નીચેનામાંથી એ પદાર્થ શોધવાનો છે કે જે બેક્ટેરિયાના કોષને બરોબર છે એ ચીકણાશ પ્રદાન કરે છે તો પેલું છે ન્યુક્લિયર મેમ્બ્રાઈન એટલે કે કોષ કેન્દ્ર રસ તો કોષ કેન્દ્ર રસ બરોબર છે એ કોષને કણાએ પ્રોવાઈડ કરતો નથી બીજું પ્લાઝમા મેમ્બરેઇન એટલે કે કોશરસ તો એ પણ ના આવે વધુ સેલ વોલ અને ગ્લાયકોકેલેક્સ આપને એમ લાગે કે સેલ વોલ એ સૌથી બાહ્યનું બાહ્ય આવરણ છે એટલે એ તે રાઈટ આન્સર થતો છે પણ નહીં જો તમે વિસ્તૃતમાં ભણાવ હોય તો સૌથી પહેલાં ગ્લાયકોકેલેક્સનું આવરણ હોય પછી સેલ વોલ હોય પછી કોશ પટલ હોય તો રાઈટ આન્સર છે આપણો સી છે લેક્સ તમને લખી દઉં છું ફાફટ ગ્લાયકો જવાબ જે છે તમારા બુકમાં નોટડાઉન કરી લેજો કે બેક્ટેરિયાના જે સેલને ચિકણાશ એ ગ્લાયકોકેલેક્સ પૂરી પાડે છે પાંચમો પ્રશ્ન ડીએનએ રિફ્લેક્શન ઇન બેક્ટેરિયા ઓર્સ એટલે કે ડીએનએનું જે રિફ્લેક્શન છે ડીએનએ સ્વયંજનન જે છે એ બેક્ટેરિયાના કોષમાં ક્યારે થાય છે બરાબર તો વિથ ન્યુક્લિયસ એટલે કે જ્યારે ન્યુક્લિયસનું વિખંડન થાય કોષ કેન્દ્રનું વિખંડન થાય ત્યારે જ તો કે નહીં આ થિયરી આપણે પહેલાં જશું આપણા શરીર આપને બહુ સારી રીતે ભણાવી છે કે બેક્ટેરિયામાં ડીએનએનું સ્વયંજનન ક્યારે થાય તો કે એના વિખંડન પહેલાં કોષ વિખંડન પહેલાં નહીં કે કોષ કેન્દ્ર બરોબર તો જસ્ટ બિફોર ટ્રાન્સક્રિપ્શન એટલે કે ટ્રાન્સપ્રિપ્શન એટલે હેર ફેર બરાબર છે હવે તમે ધ્યાન આપો તો તમને ખબર હોય કે સેન્ટ્રોમિયરનું વિભાજન જે છે થાય પછી એમાં બે ભાગ પડે આખો આપણે અને વિશે વિસ્તૃત અભ્યાસ કર્યો છે તમને ખ્યાલ હશે તો એટલે કે હેરફેર એ શું છે સેન્ટ્રોમિયરનું વિભાજન અને બંને ધ્રુવો તરફ કેન્દ્રીકરણ તો એ આન્સર નથી ડ્યુરિંગ ધ સી શેપ એટલે કે એસ તબક્કા સોરી એસ શેપ એટલે કે એસ તબક્કા દરમિયાન પણ ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય છે બરાબર જો આપણે શરૂઆત પૂછ્યું હોત તો બેશક એસ તબક્કો આવે સંશ્લેષિત તબક્કો પરંતુ અહીંયા આપણને રિફ્લેક્શનની પૂર્ણાહુતિ એટલે કે રિફ્લેક્શન એક્ઝેક્ટલી થાય ક્યારે તો કે વિખંડનથી થોડુંક પહેલાં એટલે કે બી ઇઝ અ રાઈટ આન્સર બરાબર આગળ વધીએ આપણા છઠ્ઠા ક્વેશ્ચન તરફ વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ રોંગ ફોર ફંગી ફંજાય ફંજાય એટલે ફૂગ બરાબર છે તો ફૂગ માટે નીચેનામાંથી કયું સન્ટેન્સ કયું લાક્ષણિકતા જે છે એ ખોટી છે આપણે જોવાની છે તો ધે આર યુ એટલે કે તે સુકોષ કેન્દ્રિય છે તો એ એકદમ ખરું છે ઓલ ફંગી પોષો અપુરલી સેલ્યુલોસ સેલ વોલ બરાબરનો મતલબ એમ થાય છે કે બધી જ ફૂગમાં બરાબર છે એ ચોક્કસપણે કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી છે તો આ વિધાન જ ખોટું છે કારણ કે એની કોષ દિવાલ જે છે એ યુક્ત છે હા એને ફંગસ સેલ્યુલોઝ કહેવાય એની સાથે બરાબર પેરાસેટેરાઈડ જ્યારે જોડાય ત્યારે એ ફંગસ સેલ્યુલો કહેવાય પણ એ ખાલી સેલ્યુલોઝ ન કહેવાય એટલે કે આ વિધાન ખોટું છે આગળ વધીએ તો દે આર હેટ્રપ્રોટિક એટલે કે વિજાતી બરાબર છે આનો મતલબ એમ થાય છે કે તેઓની અંદર સ્ત્રી અને પુરુષ એટલે નર અને માદા બરાબર છે એ ચોક્કસપણે વિભેદન પામેલા હોય છે તેઓ વિજાતિએ હોય છે તો એ વિધાન પણ ખરું છે દે આર બોથ અનસેલ્યુલર એન્ડ મલ્ટીક્યુલર બરોબર છે તેઓમાં એક કોશી અને બહુ બંને સજીવોનો સમાવેશ થાય છે તો એ સી ડી ત્રણે ત્રણ ખરા છે તો ખોટું કયું થાય તો કે બી હવે આગળ વધીએ આપણે આપણા સાતમા ક્વેશ્ચન તરફ તો મેથેનોજન્સ બિલોંગ ટુ એટલે કે જે મિથેન ગેસ જે છે એના ઉત્પાદન અને ઉત્પાદક કે જે મિથેન ગેસનો ઉત્પાદન કરે છે જેને બાયોગેસ પણ કહેવાય છે આ પ્રશ્ન પણ ઘણી વાર પૂછાય ગયેલો છે બાયોગેસના ઉત્પાદનનું નામ ઉત્પાદકનું નામ તો એ મિથેનોજન્સ છે અને મિથેનોજન્સ જે છે એ એક પ્રકારના આર્કિયો બેક્ટેરિયા છે એટલે આ પ્રશ્નનો જવાબ આપણો થઈ ગયો બી ઇઝ રાઇટ રાઈટ આન્સર કે મિથેનોજન્સ જે છે એ એક પ્રકારના આર્કિયો બેક્ટેરિયા છે તો આપણે આપણા આઠમા પ્રશ્ન લઈએ સિલેક્ટ ધ રોંગ સેન્ટેન્સ ધ વોલ ઓફ ડાયટમ્સ આર ઇઝીલી ડિસ્ટ્રિક્ટ એબલ એટલે કે જે ડાયટમ્સની કોષ દીવાલ જે છે એ તમે આરામથી તોડી શકો છો તો આપણને પહેલો જ જે છે આપણો ખોટો છે એ મળી ગયો છે આપણે રોંગ સેન્ટેન્સ પિકઅપ કરવાનું હતું ખોટું વિધાન શોધવાનું હતું તો આપણને મળી ગયું છે કારણ કે ડાયોટમ્સ જે છે મેં તમને લખી દીધેલું છે એની કોષ દીવાલ જે છે ખૂબ મજબૂત હોય છે સિલિકાનને લીધે એની પ્રત્યે સિલિકાનું આવરણ હોય છે એટલે ખૂબ જ મજબૂત હોય છે એટલે ઇઝીલી તોડી શકાતી નથી આગળના પ્રશ્ન જો જોઈએ તો ડાયોમેશિયસ અર્થ એટલે કે ડાયટોમેશિયસ પૃથ્વી ઇઝ ફોન બાય ધ સેલ વોલ ઓફ ડાયટમ્સ એટલે કે જે ડાયટમ્સ સજીવ જે છે એની સેલ વોલ જ્યારે મૃત્યુ પામે ત્યારે એની કોષ દીવાલ જે છે એ જમીનમાં મળે છે અને સિલિકાને કારણે એ જમીન ડાયટોમેશિયસ પૃથ્વી કહેવાય છે જેનો ઉપયોગ આપણે કોઈ પદાર્થને ચકચિત કરવામાં કરીએ છીએ આ એક અક્ષર માહિતી નોટડાઉન કરી લેજો આગળ વધીએ ડાયટીયોમ્સ આર ચીફ પ્રોડ્યુક્સર ઇન ઓશન્સ એટલે કે દરિયાના મુખ્ય ઉત્પાદકો જે ડાયટમ્સ જે છે આ વાત એકદમ સો ટકા ખરી છે તમે પાઠ્યપુસ્તકમાં સાથે કરેક્શન કરતા રહેજો તો ડી તરફ જોઈએ ડાયટીયોમ્સ આર માઇક્રોપિક એન્ડ ફોલ્ટ પેસિવલી ઇન વોટર મતલબ થાય છે જે ડાયટમ્સ જે છે એ ખૂબ જ સૂક્ષ્મ છે બરાબર ખૂબ સૂક્ષ્મ છે તો આ વિધાન એકદમ ખરું છે આગળ જે ફોલ્ટ પેસિવલી ઇન વોટર અને મતલબ કે છે એ પાણીમાં નિષ્ક્રિય રીતે હોડીની જેમ તરી શકે છે જેમ હોડી નિષ્ક્રિય રીતે પાણીમાં હોય તો પણ તરતી રહે છે એમ ડાયટમ્સ પણ નિષ્ક્રિય રીતે તરી શકે છે આપણે આપણા ડાયટમ્સનો આખો બેઠો પેરાગ્રાફ જ જે છે એ મૂકી દીધેલું છે બરાબર છે તો આપણે ધ્યાન દઈને આ બીજો પાર્ટ ખૂબ સારી રીતે વાંચીશું તો આપણે આવા પ્રશ્ન આવડી જાય કે આ વિધાન ખોટું છે અને આ વિધાન ખરું છે બરાબર આગળ વધીએ નવમાં ક્વેશ્ચન તરફ ધ પ્રિમેટિવ પ્રોકેરિયોટિક રિસ્પોન્સિબલ ફોર ધ પ્રોડક્શન ઓફ બાયોગેસ ફ્રોમ ધ બંગ ઓફ રૂટિમેન્ટ એનિમલ્સ ઇન્કલુડ ધ આનો મતલબ આપણે સિમ્પલ તમને સિમ્પ સાદી ભાષામાં સમજાવું તો એવો કોઈ પ્રોકેરિયોટિક કોષ જે છે આપણે ગોતવાના છે પ્રોકેરોટિક સજીવ જે છે આપણે ગોતવાના છે નીચેનામાંથી કે જે બાયોગેસના ઉત્પાદક હોય છે બરાબર જે બાયોગેસનું ઉત્પાદન કરે છે મેં તમને હમણાં જ ભણાવ્યું હતું કે જે મિથેનોજન્સ જે છે એ મિથેન ગેસનું ઉત્પાદન કરે છે એ મિથેન ગેસને જે છે આપણે બાયોગેસ પણ કહીએ છીએ બરાબર છે તો આમ આપણે ખ્યાલ હોવો જોઈએ કે મિથેન જે ગેસ જે છે એને બાયોગેસ પણ કહેવાય છે જેથી આમાં આન્સર તરીકે મિથેનોજન્સ જ આવશે બરાબર તમને આશા રાખું છું કે બધું સમજાતું હોય છે આગળ વધીએ આપણા દસમા પ્રશ્ન તરફ વિચ વન ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ રોંગ તમે એક ઓબ્ઝર્વેશન કર્યું હોય તો નીટમાં એવા ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી ખરું વિધાન પિકઅપ કરો ખોટું વિધાન પિકઅપ કરો બરાબર તો આપણે આવા એમ સીક્યુની પ્રેક્ટિસ ઘણી બધી વધારે કરશું એટલે કે આપણે પાઠ્યપુસ્તકની લીટ ટુ લીટ તૈયાર કરવી પડશે આવા એમ સીક્યુને ક્રેક કરવા માટે બરાબર તો આપણે નીચેના એમસીક્યુ વાંચીએ તો એ છે યુ બેક્ટેરિયા આર ઓલ્સો કોલ્ડ ફોલ્સ બેક્ટેરિયા એટલે કે યુ બેક્ટેરિયા જે છે એ ખોટા બેક્ટેરિયા તરીકે ઓળખાય છે અથવા યુ બેક્ટેરિયાને આપણે ખોટા બેક્ટેરિયા તરીકે ઓળખી શકીએ છીએ તો આ વિધાન ખોટું જે છે એ આપણે મળી ગયું કારણ કે એ સત્ય બેક્ટેરિયા તરીકે ઓળખાય છે યુ બેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ જે છે વુલવોક્સ જે છે એ બધા જ સત્ય બેક્ટેરિયા તરીકે ઓળખાય છે નહી કે ફોલ્સ બેક્ટેરિયા આર બેક્ટેરિયા છે છે તો આ વિધાન ખોટું જે આપણને મળી ગયું છતાં આપણે નીચેના જોઈએ ફાઈકોમાઇટેસિસ આર ઓલસો કોલ્ડ આલ્ગલ ફંગી ફંજાઈ એટલે કે ફૂગ આલ્ગલ ફૂગ જે છે એ આપણે ખબર છે ફાઈકોમાઇસીટીસ ને આપણે આલ્ગલ ફૂગ પણ કહીએ છીએ તો આ એકદમ ખરું છે આ અલગલ પાઠ્યપુસ્તકમાં એ પાઠ્યપુસ્તકમાં આપ્યું નથી તમે નોટડાઉન પાક્કું કરી લેજો પાઠ્યપુસ્તકમાં કે ફાઈકોમાઇિને આલ્ગલ ફૂગ પણ કહી શકાય બરાબર તો જોઈએ કાયનો બેક્ટેરિયા સાઇનો બેક્ટેરિયા આર ઓલસો કોલ્ડ બ્લુ ગ્રીન આલ્ગલી બરોબર છે આ વિધાન પણ એકદમ ખરું છે જે બેક્ટેરિયા જે છે બરાબર છે એ આપણે એને લીલી ફૂગ બરાબર છે આલ્ આલગલી એટલે કે બ્લુ અથવા ગ્રીન આલગલી તરીકે ઓળખીએ છીએ તો આ વિધાન પણ એકદમ ખરું છે હવે ડી તરફ જોઈએ ગોલ્ડન આલ્ગલી આર ઓલ્સો કોલ્ડ ડાય બરાબર છે આપણે ડેસમિટ્સ વિશે ડાયટમ્સની હારવાર જ વિશેષ સ્વરૂપે આપ્યું છે કે એને સોનેરી લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે આ વિધાન પણ ખરું છે તો તમે જોયું હોય તો એના એ જે એક ફકરો નાનો જે છે ડાયટોમ્સ અને ડેસમેડમ્સનો એ ખૂબ જ આઈએમપી રહ્યો છે અત્યાર સુધી તો આપણે એની ખૂબ પ્રેક્ટિસ કરીશું ખૂબ વાંચીને એકદમ તૈયાર કરીશું એટલે બીજો પાઠ જ જે છે એ આપણો ખૂબ જ આઈએમપી છે એટલે કરવો ભૂલતા નહીં બરાબર છે પહેલાં પાઠમાંથી માત્ર છવ્વીસ એમ શીખ્યું હતા જ્યારે આમાંથી એકસો છપ્પન એમસીક્યુ પૂછાના છે એટલે આને ખૂબ જ ભાર દઈને આપણે ભણીશું આગળ વધીએ આપણા અંતિમ પ્રશ્ન તરફ કે જે ત્રીજો પ્રશ્ન જે આગળ છૂટી ગયો હતો વેચ અમોંગ ધ ફોલોઈંગ આર સ્મોલેસ્ટ લિવિંગ સેલ્સ નોન વિદાઉટ અ ડેફિનેટ સેલ વોલ બરાબર છે પાડોજેનિક ટુ પ્લાન્ટ્સ એઝ વેલ એઝ એનિમલ્સ એન્ડ કેન સર્વાઈવ વિદાઉટ ઓક્સિજન આપણે પાઠ્યપુસ્તકની બેઠી લીટી જે છે આપણે માઇકોપ્લાઝમા વિશે આપી છે કે માઇકોપ્લાઝમા સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૌથી નાના સજીવ કોષો છે બરાબર છે એને કોષ દિવાલ ધરાવતા નથી એ વનસ્પતિ અને પ્રાણીને સમાન રીતે અસર કરે છે અને ઓક્સિજન વગર પણ જીવી શકે છે બરાબર છે આ બધા જ લક્ષણો કોના છે માઇકોપ્લાઝમાના આપણા પાઠ્યપુસ્તકની અંદર બેઠું જ આ વિધાન આપેલું છે કે માઇકોપ્લાઝમા જે છે એ સૌથી નાનું છે સેલવોલ ધરાવતું નથી એટલે કે કોષ કોષ દિવાલ ધરાવતું નથી આ એક મુદ્દો જે છે આપણા પાઠ્યપુસ્તકમાં નથી એ આપણે ખાસ એડ કરી લેવો કે એ વનસ્પતિ અને પ્રાણીઓને સમાન રીતે અસરકારક છે બરાબર એમાં ઇનડાયરેક્ટલી તે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે પણ આપણે ડાયરેક્ટલી એમાં નોટડાઉન કરી લો અને તે ઓક્સિજન વગર પણ જીવી શકે છે આપણે નવો મુદ્દો જે છે આ સોરી આ પાઠ્યપુસ્તકમાં આપ્યો જ છે જસ્ટ તમારી જાણ માટે કે ઓક્સિજન એટલે કે હવા વગર પણ જીવી શકે છે તો આપણે આજના દસ એમ સૂ સોલ્વ કર્યા છે તમે આ રીવી વિડીયો એકવાર ફરીવાર જોઈ લો અથવા તો ફટાફટ રિવિઝનમાં એના જવાબ જે છે એ હું લખી દઉં છું એ તમે ખાસ ધ્યાન આપીને તો તમને વિડીયોમાં બધું જ સમજાઈ ગયું હશે એવી હું આશા રાખું છું બરાબર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આને પણ તમે મારા આગળના બે ભાગ જે છે બેથી ત્રણ ભાગ મેં જે બનાવ્યા છે અને તમે ખૂબ જ સપોર્ટ આપ્યો છે એ માટે તમારો ખૂબ આભાર અને પણ એવો જ સપોર્ટ આપો એવી આશા તો આવ મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય